विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 सजीवों केवी रीते प्रजनन करे छे तेमां आपणे अलिंगी प्रजनन पद्धति नी वात करी रह्या हता। अलिंगी प्रजनन पद्धतिना प्रकार एमां पहलो प्रकार हतो विभाजन। पहलो प्रकार हतो विभाजन, जेमा द्विभाजन अने बहुभाजननी वात करी गया है। बराबर, विभाजन में आपणे पहला शुं कर्युं हतुं के कोईपण सजीवमां सौथी पहला કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષરસનું વિભાજન થાય છે। પછી આપણે ઉદાહરણ લીધું કે અમીબા જેવા સજીવમાં સૌ પ્રથમ કોષ કેન્દ્રનું અને ત્યારબાદ કોષરસનું વિભાજન થવાથી બે બાળ અમીબા બને છે, જેને દ્વિભાજન કહે છે। પછી ઉદાહરણ લીધું કે કાલા આઝા જે રોગ છે એ રોગ થવા માટે જવાબદાર પ્રજીવ લિસ્માનિયા, એમાં પણ દ્વિભાજન પ્રકારે પ્રજનન થાય છે। બહુભાજનની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ જે મેલેરિયા કરવા માટે જવાબદાર છે તેમાં આપણને શું જોવા મળે છે બહુભાજનમાં, તો પહેલાં એકથી વધારે વાર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, અનેક વાર કોષ કેન્દ્રનું વિભાજન થાય, ત્યારબાદ કોષરસનું વિભાજન થવાથી એકમાંથી અનેક પ્લાઝ્મોડિયમ મળે છે। વિભાજન પછી આપણે વાત કરી કલિકા સર્જન, તો કલિકા સર્જનમાં ઈષ્ટમાં કલિકા સર્જન અને એટલે કે વનસ્પતિમાં લેવું હોય તો ઈષ્ટ ઉદાહરણ લઈએ છીએ અને પ્રાણીમાં લેવું હોય તો હાઇડ્રામાં કલિકા સર્જનની વાત કરી। તો કલિકા સર્જનમાં આપણે એવું કહ્યું કે શરીરમાં કોઈપણ ભાગ એ ઉપસી આવે છે, સતત કોષ વિભાજનના કારણે કોઈપણ ભાગ ઉપસી આવે છે, સજીવનો કોઈપણ ભાગ ઉપસી આવે જે મોટો થતાં પિતૃથી અલગ પડે છે અને નવા સજીવ તરીકે વિકાસ થાય, જેને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ। કલિકા સર્જન પછી હવે આપણે વાત કરીએ છીએ બીજાણુ સર્જન। તો હવે આપણે બીજાણુ સર્જનની જ્યારે વાત કરીએ તો આમાં ફૂગની વાત કરેલી છે। તમે જો બ્રેડ હોય અથવા રોટલી હોય, રોટલીને થોડું ઉપર પાણી છાંટી એને એક ડબ્બામાં બંધ કરી મૂકી રાખો તો તમે બે દિવસ રહીને જો એ ડબ્બો ખોલશો તો તમને એની ઉપર વ્હાઇટ કલરનું ફૂગ જોવા મળશે, બ્લેક કલરની ફૂગ જોવા મળશે, જે તાતણામાં હશે, રૂ જેવી હશે। બરાબર, તો આ જે ફૂગ છે એ કઈ રીતના ઉદ્ભવ થાય છે, એનો ઉદ્ભવ કઈ રીતના થયો, એની કઈ રીતના પ્રજનન કરે છે, તો એવું કહેવાય કે બીજાણુ સર્જન માટે તો જ્યારે ફૂગને ફૂગના જે તંતુઓ છે એ ફૂગને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ ન મળે એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાણુ ધાનીની રચના કરશે। આ બીજાણુ ધાની અને એ બીજાણુ ધાનીમાં બીજાણુઓ સુરક્ષિત રહે છે, એટલે કે આ બીજાણુ ધાની એ રક્ષણાત્મક આવરણ છે જે બીજાણુની આજુબાજુ રહેલું રક્ષણાત્મક આવરણ। જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાણુની આજુબાજુ બીજાણુ ધાની નામની રક્ષણાત્મક આવરણ રચાય છે। હવે જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ મળશે એટલે આ બીજાણુ ધાની ફાટશે, ફાટે એટલે અંદરથી બીજાણુ શું થશે તો કે હવામાં મુક્ત થશે અને મુક્ત થયેલા બીજાણુ, જે મુક્ત થયા બીજાણુ એ નવી ફૂગનો ઉદ્ભવ કરશે। તો આવી રીતના આજે ફૂગનું જે તંતુમય તાતણામય શરીર છે એને કવક જાળ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આવી રીતના આ બીજાણુમાંથી નવી ફૂગનું સર્જન થાય તો એને શું કહેવાય બીજાણુ સર્જન। તો આપણે એવું કહ્યું કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે એને અનુકૂળ ના હોય, વાતાવરણ અનુકૂળ ના હોય, બહુ જ ગરમી પડતી હોય તો એને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય, તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે
બીજાણુઓ પોતાની આજુબાજુ એક રક્ષણાત્મક આવરણ બનાવી લે છે, જેને કહેવાય બીજાણુધાની. જ્યારે એને અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે બીજાણુધાની ફાટશે અને બીજાણુ અંદરથી મુક્ત થાય છે, જે વાતાવરણમાં ફેલાય અને એમાંથી નવી ફૂગનું સર્જન થશે. તો આ કયું થયું? બીજાણુનું સર્જન. બીજાણુ સર્જન પછી ત્રીજું ચોથું આવશે અવખંડન. તો જ્યારે એક અવખંડન છે અને બીજું છે પુનઃસર્જન, આ બંને સરખા જ છે, પણ જ્યારે વનસ્પતિમાં થાય તો એને અવખંડન કહીશું અને પ્રાણીમાં થાય તો એને પુનઃસર્જન કહીએ છે. તો લીલની વાત કરેલી છે સ્પાઇરોગાયરા નામની લીલ. કઈ લીલની વાત કરેલી છે? સ્પાઇરોગાયરા. તો જે સ્પાઇરોગાયરા લીલ છે આ રીતના સ્પાઇરોગાયરા નામની લીલ આપણને જોવા મળશે. સ્પાઇરોગાયરા હવે એનો કોઈપણ ભાગ, એના શરીરના કોઈપણ ભાગેથી ટુકડા થાય છે, એના નાના નાના ટુકડા થાય છે. ધારો કે આ રીતના એના ટુકડા થયા તો કેટલા ટુકડા મળશે? તો આપણને ત્રણ ટુકડા એના મળે છે. કેટલા ટુકડા મળ્યા? ત્રણ ટુકડા મળ્યા. આ એક ટુકડો, બીજો ટુકડો, ત્રીજો ટુકડો, બરાબર. જ્યારે એના શરીરના ટુકડા થાય, આ દરેક ટુકડાને આપણે ખંડ તરીકે ઓળખીશું. દરેક ટુકડાને સેના તરીકે ઓળખીશું? ખંડ તરીકે. અને આ દરેક ખંડ વૃદ્ધિ પામે છે. આ દરેક ખંડ અને આપણે સેના તરીકે ઓળખીશું? ખંડ તરીકે. તો દરેક ખંડ વૃદ્ધિ પામે અને પોતાનામાંથી નવા સ્પાઇરોગાયરાનું નિર્માણ કરશે. તો આ રીતના આપણને એકમાંથી કેટલા સ્પાઇરોગાયરા મળે છે? ત્રણ સ્પાઇરોગાયરા મળે. ત્રણના બદલે જો પાંચ ટુકડા થાય તો કેટલા સ્પાઇરોગાયરા મળશે? પાંચ સ્પાઇરોગાયરા મળશે. તો એનું મતલબ લીલ સ્પાઇરોગાયરાના શરીરના ટુકડા થાય છે, દરેક ટુકડાને ખંડ તરીકે ઓળખાય, દરેક ખંડ વૃદ્ધિ પામે અને નવી સ્પાઇરોગાયરાનું નિર્માણ કરશે. તો આને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? અવખંડ. ખંડ એટલે ખંડ બનવા અને ખંડમાંથી નવા સજીવનું નિર્માણ. હવે સેમ વસ્તુ પુનઃસર્જનમાં થાય. એમાં આપણે પ્રાણીનું ઉદાહરણ લઈશું કે પ્લેનેરિયા તારામાછલી આવા પ્રાણી છે, બરાબર. તો પ્લેનેરિયામાં, પ્લેનેરિયા જે છે આ રીતનું પ્લેનેરિયા આપણને જોવા મળશે. આવું આપણે કંઈક એને સમથિંગ જોઈએ. ચલો આ રીતનું પ્લેનેરિયા જોવા મળશે, બરાબર. હવે પ્લેનેરિયામાં, પ્લેનેરિયાના શરીરના જ્યારે ટુકડા થાય છે તો આ રીતના એના ટુકડા થશે. તો હવે આપણને શું મળશે? તો આ રીતના મળશે. આ એક ભાગ, બરાબર. આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આવી રીતના પ્લેનેરિયા ત્રણ ટુકડામાં વિભાજિત થયો અને દરેકે દરેક ટુકડો પોતાનામાંથી
જે બાકીના ભાગોનું વૃદ્ધિ પામી નવા સજીવનું નિર્માણ કરશે એટલે આપણને કંઈક પરિણામ આવું મળશે. આ એક સપોઝ આ વચ્ચેનો ટુકડો છે, આ બે ભાગ અને આ ત્રીજો ટુકડો છે. ત્રણ જે ટુકડા થયા તો આ ત્રણ, તો જે પ્લેનેરિયા સજીવ હતો, પ્રાણી હતું, પ્લેનેરિયા તારા માછલી એનું ઉદાહરણ લઈ શકાય. તો પ્લેનેરિયામાં જ્યારે સજીવના જે ભાગમાં વિભાજિત થાય છે એ દરેકે દરેક ભાગ વૃદ્ધિ પામે છે અને પોતાનામાંથી નવા સજીવનું નિર્માણ કરશે જેને પુનઃસર્જન તરીકે ઓળખી શકાય છે. હવે જો ગરોળી હોય તો ગરોળીની ધારો કે પૂંછડી કાપી કાઢીએ તો તમે જોયું હશે જ્યારે એની પૂંછડી કપાય ને તો પૂંછડીમાં જીભ હોય ક્યાંય સુધી આમાં હલતી રહે છે, પરંતુ શું એ પૂંછડીમાંથી નવી ગરોળી બને છે? તો ના, એવી રીતના નવી ગરોળી બનતી નથી, બરાબર. તો એ દરેકે દરેક સજીવનો ગુણધર્મ નથી, માત્ર કેટલાક જ સજીવ આ પ્રકારે પ્રજનન કરી શકે છે. તેમાં એક ઉદાહરણ કયું આવે છે? પ્લેનેરિયાનું ઉદાહરણ આવે છે. તો આ શું થયું? પુનઃસર્જન. ત્યાર પછી આવે છે કુદરત વાનસ્પતિ પ્રજનન. હવે શું હશે? વાનસ્પતિ પ્રજનન. તો વાનસ્પતિ પ્રજનન, હવે જો આપણે વાનસ્પતિ પ્રજનનની વાત કરીએ તો એમાં આપણને કુદરતી અને કૃત્રિમ બે પ્રકારની પદ્ધતિ જોવા મળે. હવે કુદરતી પદ્ધતિમાં આપણે એવું કહ્યું કે મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા અને પર્ણ દ્વારા. તો જો મૂળ દ્વારાની વાત કરીએ તો આ રીતનું શક્કર ઉપર, તો શક્કરલામાં જે એના મૂળ છે આ રીતના જમીનની નીચે આ રીતના શક્કરિયું જોવા મળશે, તો એમાંથી એ પોતાનામાંથી નવા સજીવનું સર્જન કરશે એટલે બીજા શક્કરિયાનું નિર્માણ થશે. તો એ કઈ રીતના? તો કે એના ઉપર આવા જે નાના નાના મૂળ હોય છે એ મૂળ દ્વારા એ વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે. તો એક મૂળ દ્વારા એમાં ઉદાહરણમાં આવશે શક્કર. હવે બીજું છે પ્રકાંડ દ્વારા. તો પ્રકાંડ દ્વારા આપણે વાત કરીએ તો એમાં ઉદાહરણ છે બટેટા. હવે જ્યારે બટેટાનું જે પ્રકાંડ છે એ ગ્રંથિ પ્રકાંડ કહેવાય, આપણે જે ભાગ ખાઈએ છીએ બટેટાનો એ ગ્રંથ પ્રકાંડનો ભાગ છે, બરાબર. હવે એના ઉપર તમને કલિકા જોવા મળશે એટલે કે સહેજ ખાડા જેવું જોવા મળશે આવી રીતના, જેને આપણે કલિકા તરીકે ઓળખીએ છીએ. આવું ખાડો જોવા મળે જેને સેના તરીકે ઓળખીશું? કલિકા. હવે એક પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે? તો બટેટાનો ટુકડો કરવાનો છે, આવું કલિકાવાળો ભાગ જે છે એને એક ટ્રેમાં, એક ટ્રેની અંદર ભીનું રૂ મૂકવાનું, ભીનું રૂ, અને એની અંદર આવો કલિકાવાળો, આ કલિકાવાળો ભાગ મૂકીશું. બટ
બટેટાનો કલિકાવાળો ભાગ કાપીને આપણે મૂકીશું. હવે બે ત્રણ દિવસ એમાં પાણી છાંટતા રહીશું. તો શું થશે? તો જે કલિકાવાળો ભાગ છે ત્યાંથી આ રીતના મૂળનો ઉદ્ભવ થશે અને આ મૂળ અને પ્રરોહનો ઉદ્ભવ થશે. કલિકાવાળો જે ભાગ હતો ત્યાંથી મૂળ અને પ્રરોહનો ઉદ્ભવ થશે. લીલા રંગનો પ્રરોહ આપણને જોવા મળશે. તો એનો મતલબ જે કલિકાવાળો ભાગ છે, જે ખાડાવાળો ભાગ છે, ત્યાંથી શું થાય છે? પ્રજનન થાય છે. પ્રજનન કરતો ભાગ છે અને એને આપણે કયા પ્રજનન તરીકે ઓળખીએ છીએ? વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના પર્ણ દ્વારા, આ પ્રકાંડ દ્વારા હતું. હવે જો પર્ણ દ્વારા પ્રજનનની વાત કરીએ તો એમાં પાન ફૂટીનું ઉદાહરણ લેવાનું છે. તેનું ઉદાહરણ લઈશું આપણે પાનખૂટી. પાનખૂટી જે છે એનું વૈજ્ઞાનિક નામ બ્રાયોફાયલમ. બ્રાયોફાયલમ છે જે યાદ રાખવાનું છે તમારે. બ્રાયોફાયલમ. હવે આમાં શું થશે? તો કે એમાં જે કિનારીવાળો ભાગ છે ત્યાં નાની કલિકાનો ઉદ્ભવ થશે અને એ કલિકા ઉપરથી છોડનું સર્જન થશે. કિનારીવાળો જે ભાગ હતો ત્યાં શું થયું? કલિકાનું નિર્માણ થયું અને એ કલિકા ઉપરથી નવા છોડનું સર્જન. હવે જેમ જેમ આ મોટો થતો જશે એટલે અહીંથી કલિકા છૂટી પડશે અને નવા છોડ તરીકે એ વિકાસ પામશે. આ રીતના બરાબર. તો નવા છોડ તરીકે એનું શું થશે? જ્યારે કલિકા મોટી થઈ જાય તો એ પાનખૂટીથી શું થશે? છૂટી પડી જશે, તૂટી જશે અને ત્યાંથી એ નીકળી જાય છે, પડી જાય છે, જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? તો આપણે કલિકા પાનખૂટીમાં અથવા પર્ણ દ્વારા પ્રજનનની વાત કરીએ છીએ. તો આ વાનસ્પતિક પ્રજનન થયું. હવે એવી જ રીતના આ કુદરતી પદ્ધતિ હતી. કૃત્રિમ પદ્ધતિમાં આરોહણ, દાખ કલમ અને આપણે ત્રીજું શું કહ્યું હતું? કોઈને યાદ છે? ત્રીજી આપણે વાત કરી હતી આરોહણ, દાખ કલમ અને કલમ કરવી. એવી ત્રણ વાત કરી હતી. એ કયું પ્રજનન આવશે? તો એ કૃત્રિમ પદ્ધતિ આવે છે. પાપડી ચોપડીમાં એનું ડિટેલ નથી આપ્યું એટલે આપણે એની વાત કરતા નથી. તો હવે અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિની વાત આપણી શું થઈ? પૂરી થઈ ગઈ. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકાર, તેમાં આપણે આટલી વાત કરી, જે વાત અહીંયા પૂરી થઈ ગઈ. હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ એ પહેલાં થોડાક પ્રશ્ન છે જેની આપણે ચર્ચા કરવાની છે. કે કોષ વિભાજન એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? આ પ્રશ્ન કયો હતો એ મેં પ્રશ્ન લખાયો હતો તમને કે અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપી કોઈ પણ એક પદ્ધતિનું વર્ણન કરો. જો આપણે પહેલો પ્રશ્ન કયો હતો કે પ્રજનન એટલે શું, તેનું મહત્વ. બીજો પ્રશ્ન હતો પ્રજનનના પ્રકારો જણાવી, તેમની વચ્ચે તફાવત. ત્રીજો પ્રશ્ન હતો અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો આપી કોઈપણ એક પદ્ધતિનું વર્ણન. હવે આપણે ચોથો પ્રશ્ન આવે છે કે સજીવો જે છે એક જ જાતિના સજીવો શા માટે સમાન જોવા મળે છે? એક જ જાતિના સજીવો શા માટે સમાન
જોવા મળે છે. આવો પ્રશ્ન છે. હવે ધારો કે એમ કહું કે મનુષ્ય જાતિ, તો મનુષ્ય જાતિમાં તમે જોશો તો જેટલા મનુષ્ય જોશો, બે હાથ, બે પગ, બે આંખો, એક નાક, આવું જ હશે ને, કે માથું હોય, માથા નીચે ધડ હોય, ધડમાં બે હાથ બે પગ, આવું જ બંધારણ હોય. એવું હોય ચાર, કોઈક મનુષ્ય ચાર પગે ચાલનારું હોય? ના. તો મનુષ્ય એક જ જાતિના સજીવ શા માટે? બિલાડી હોય તો બિલાડી આપણે જોઈશું તો જેટલી બિલાડીઓ જોઈએ બધી આપણને કેવી લાગે? સરખી જ જોવા મળશે, બરાબર. તો સમાન શા માટે જોવા મળે છે? એવું શું છે એની અંદર કે જેથી તે લોકો સમાન જોવા મળે છે? તો જ્યારે ગર્ભાશયની અંદર જ્યારે આપણે વાત કરીએ કે કોષ કેન્દ્ર જે છે સજીવોમાં, આપણે વાત કરીશું કે સજીવોમાં જ્યારે ફલન થશે, ગર્ભાશયમાં જે બાળક જે વિકાસ પામી રહ્યું છે, ગર્ભાશયમાં બાળક વિકાસ પામી રહ્યું છે, એ બાળકમાં કોષ કેન્દ્રમાં ડીએનએ નામની રચના છે. કોષ કેન્દ્રમાં ડીએનએ નામનો અણુ અથવા તો રચના છે. ડીએનએ નું પૂરું નામ શું છે? ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ પેલા એન્ટરટેનમેન્ટ પિક્ચરમાં હતું, ડેડીઝ નાજાયસ ઓલા, પણ આપણે એવું કરવાનું નથી. આપણે શું છે ડીએનએ નું ફૂલ ફોર્મ? તો ડી ઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. તો કોષ કેન્દ્રમાં ડીએનએ નામનો અણુ છે. આ જે અણુ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે. ડીએનએ શેના તરીકે ઓળખાય છે? આનુવંશિક દ્રવ્ય અથવા જનીન દ્રવ્ય તરીકે. અને એ જ જવાબદાર છે કે એક જ જાતિના સજીવો કેવા દેખાય છે, તો એકબીજા જેવા જ દેખાય છે, સમાન દેખાવા માટે કોણ જવાબદાર છે? તો કે ડીએનએ જવાબદાર છે. કોઈ પણ બે મનુષ્યના ડીએનએમાં 0.0010% ડિફરન્સ હોય એવું આપણે કહી શકીએ. એટલે વિચાર કરો, ઘણી વખતે ખબર છે આપણે જોઈએ છે કે કેટલીક જગ્યાએ કેસ ચાલતા હોય કે ભાઈ આ બાળક એમનું છે કે નહીં, તો એના માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનું હોય. તો એ ડીએનએ જો એના માતા પિતાને મળતું આવે તો એનો મતલબ કે એ સંતાન એમનું છે, અને ના મળતું આવે તો એ સંતાન એમનું છે નહીં. તો ડીએનએ એ જનીન દ્રવ્ય તરીકે અથવા આનુવંશિક દ્રવ્ય તરીકે એવો અણુ છે કે જે સંદેશો લાવે છે, માતા પિતાનો સંદેશો લાવે છે, જેના કારણે પિતૃના લક્ષણ સંતતિમાં ઉતરી આવે છે. એની જોડે એવો સંદેશો છે કે જેના કારણે પિતૃના લક્ષણ કોનામાં ઉતરી આવે છે? સંતતિમાં. અને માટે એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે. આમાં શોર્ટ એન્ડ સ્વીટ આન્સર શું લખવાનું છે આપણે? કોષ કેન્દ્રમાં, સજીવોના કોષ કેન્દ્રમાં ડીએનએ કૌંસમાં એનું ફૂલ ફોર્મ લખો, નામનો અણુ છે જે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય છે અથવા જનીન દ્રવ્ય તરીકે ઓળખાય છે. આ ડીએનએ પાસે શું છે? તો એની પાસે પિતૃના લક્ષણો વારસામાં ઉતારવા માટેનો સંદેશો હોય છે, જેના કારણે પિતૃના લક્ષણો વારસામાં ઉતરે છે. તેથી એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે. એ પછી બીજો પ્રશ્ન છે કે કોષ વિભાજન ફક્ત ડીએનએ પ્રતિકૃતિના સર્જન પૂરતું નથી, શા માટે? અથવા તો કોષીય પ્રજનન એટલે શું? તો કોષીય પ્રજનન એટલે કોષ વિભાજન. અને જ્યારે કોષ વિભાજન થાય, કોષીય પ્રજનન, શબ્દ સમજાવો કોષીય પ્રજનન. શબ્દ સમજાવો
कोशीय प्रजनन, तो कोशीय प्रजनन नो मतलब थाय कोषोनु प्रजनन, तो कोषोनु प्रजनन એટલે કોષોની સંખ્યામાં વધારો થવો, તો કોષોની સંખ્યામાં વધારો થવો એટલે શું, તો કે કોષ વિભાજન, એને સેના તરીકે ઓળખીશું આપણે, કોષ વિભાજન તરીકે ઓળખીશું, એટલે કોષોની સંખ્યામાં શું થતો જશે, વધારો થતો જશે। પિતૃકોષ જો વિભાજન પામે, એક એક ઉદાહરણ લઈએ આપણે, જો પિતૃકોષ પહેલો કોષ કયો લીધો, પિતૃકોષ, તો પિતૃકોષ વિભાજન પામે તો એમાંથી શું બને, તો એક પિતૃકોષ છે એનું વિભાજન થવાથી શું બનશે, તો કે બે બાળકોષ બનશે। એક પિતૃકોષ હતો બરાબર, ધારો કે અમીબાની વાત કરીએ, અમીબા એક પિતૃકોષ, વિભાજન થવાથી કેટલા અમીબા બન્યા, બે અમીબા બન્યા, તો એક પિતૃકોષનું વિભાજન થવાથી કેટલા બાળકોષ બને છે, બે બાળકોષ બને છે। એવી જ રીતના ડીએનએનું સર્જન થવું, પ્રતિક ડીએનએનું સર્જન એ પણ મૂળભૂત ઘટના છે, ડીએનએનું સર્જન, તો ડીએનએ સ્વયં જનન પામશે, ડીએનએ સ્વયં જનન પામશે। સ્વયં જનનનો મતલબ શું, તો ડીએનએ પોતાનામાંથી જ પોતાની કોપી બનાવશે અને બે ડીએનએનું સર્જન કરશે, તો ડીએનએનું સ્વયં જનન થવાથી શું મળશે આપણને, તો કે બે ડીએનએ પ્રાપ્ત થાય છે। તો બંને ડીએનએ એકબીજાના શું હશે, તો કે પ્રતિકૃતિ હશે। તો કોષ વિભાજન દ્વારા બાળકોષનું પણ સર્જન થાય છે, કોષ વિભાજન દ્વારા ડીએનએનું પણ સર્જન થાય છે, એનો મતલબ કોષ વિભાજન એ માત્ર ડીએનએ પૂરતું નથી, બાળકોષનું નિર્માણ પણ એમાં થાય છે। હવે આગળનો પ્રશ્ન આવશે, ભિન્નતા શબ્દ સમજાવો, ભિન્નતા અથવા તો ભિન્નતાનું મહત્વ, ભિન્નતાનું મહત્વ, તો ભિન્નતા ક્યારે આવે, પહેલું તો ભિન્નતા એટલે શું, તો કોઈ એક પેઢીના લક્ષણ જ્યારે વારસામાં ઉતરતા હોય ત્યારે પેઢી દર પેઢી જે લક્ષણ વારસામાં ઉતરતા હોય ત્યારે કંઈક જુદાપણું જોવા મળે, જેને સેના તરીકે ઓળખીએ છીએ આપણે, ભિન્નતા તરીકે ઓળખીએ છીએ। એટલે પેઢી દર પેઢી પિતૃના લક્ષણ વારસામાં ન ઉતરે, પેઢી દર પેઢી પિતૃના લક્ષણ વારસામાં ન ઉતરે અને કંઈક જુદાપણું જોવા મળે, તો એને શું કહેવાય, ભિન્નતા કહેવાય। હવે ભિન્નતા ક્યારે આવે, અલિંગી પ્રજનન કે લિંગી પ્રજનન, તો આપણે વાત કરી ગયા હતા કે કયા પ્રજનનમાં ભિન્નતા આવશે, તો લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે। કેમ કેમ લિંગી પ્રજનન દરમિયાન શક્યતા રહેલી છે, તો એવું કહે છે કે ત્યાં લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના પિતૃઓ જોવા મળશે, નર અને માદા, હંમેશા બંનેના વિચાર કેવા હોય, જુદા જુદા જ હોય, બંનેના વિચાર હંમેશા કેવા મળશે આપણને, જુદા જુદા, એક ઉત્તર કહે તો બીજું શું કહેશે, દક્ષિણ, તો એનું મતલબ નર અને માદા બે વિરુદ્ધ જાતિના પિતૃઓ છે, માટે તેમની વચ્ચે વ્યતિકરણ થશે। વ્યતિકરણમાં મેં તમને સમજાવ્યું હતું કે ધારો કે આની જોડે આ રીતનું બંધારણ હોય અને આના જનીનમાં આ રીતનું બંધારણ હોય, તો વ્યતિકરણ એટલે સજીવોનું નવું જ બંધારણ આપણને પ્રાપ્ત થશે, આ રીતનું બરાબર। તો જ્યારે નવું જ બંધારણ પ્રાપ્ત થાય છે જેના કારણે ભિન્નતા સર્જાય છે, તો આને વ્યતિકરણ કહેવાય, કયું કહેવાય, વ્યતિકરણ, જેના કારણે નવું બંધારણ પ્રાપ્ત થયું, નવા જનીન પ્રાપ્ત થયા અને એ જનીન જ્યારે પેઢી દર પેઢી વારસામાં ઉતરે, એટલે એને આપણે ભિન્નતા કહીએ છીએ। ભિન્નતાના કારણે નવી જાતિનો ઉદ્ભવ થાય છે,
ભિન્નતા આવે તો જ આપણા જે આદિમાનવ હતા આદિમાનવમાંથી આધુનિક માનવ કોના કારણે આવ્યા? તો ભિન્નતાના કારણે જ આદિમાનવમાંથી આધુનિક માનવનો વિકાસ થયો. તો આ ભિન્નતાનું શું થયું કહેવાય? મહત્વ થયું કહેવાય. કે જો ભિન્નતા ન હોય તો આ થાય નહીં. એટલે ભિન્નતાના ઉદ્ભવની પણ વાત કરી અને નવી જાતિ માટે અથવા જાતિઓની જીવિતતા માટે ભિન્નતા જરૂરી છે. નવી જાતિ માટે અથવા જાતિની જીવિતતા માટે ભિન્નતા આવવી જરૂરી છે. એટલે જુદી જુદી જાતિઓનો ઉદ્ભવ પણ શક્ય બને. અને વારસામાં જે ફેરફાર થશે, લક્ષણોમાં શું થશે? ફેરફાર થશે. અને એવું ના થાય તો ચાલે નહીં. ધારો કે કોઈ બેક્ટેરિયા જે છે, એક ઉદાહરણ લઈએ કે ઠંડા પ્રદેશમાં રહેનારા બેક્ટેરિયા હોય, બરાબર, અથવા તો આપણે એવું કહીએ કે કોઈ પણ જીવાણુ, એક ઉદાહરણ એવું છે કે જીવાણુની વસ્તી એ શીતોષ્ણ પાણીમાં સામાન્ય તાપમાને જીવંત રહે છે. શીતોષ્ણ પાણી એટલે સામાન્ય તાપમાનવાળું પાણી, 37 ડિગ્રીવાળું, તો એ બેક્ટેરિયા રહી શકશે. પણ જેવું તાપમાન વધશે તો કેટલાક મોટાભાગના બેક્ટેરિયા મરી જશે, પણ કેટલાક બેક્ટેરિયા જીવિત રહી શકે છે. કેમ? કારણ કે એ બેક્ટેરિયા જે છે એ આવા વાતાવરણમાં રહેવા પણ ટેવાયેલા છે. ગરમ પાણીમાં પણ, ગરમ તાપમાને પણ રહેવા ટેવાયેલા છે. તો આ એનામાં શું આવેલી છે? ભિન્નતા આવેલી છે. તો એવી જ રીતના ડાર્વિનનું એક ઉદાહરણ આવે છે, જે આપણે આગળ ચેપ્ટર નંબર 9માં આની વધારે ચર્ચા કરી, કે ફિંચ ચકલીનું ઉદાહરણ આવે છે કે કેવી રીતના ફિંચ ચકલી ગેલોપાગોસ ટાપુ પર એની જે ચાંચ હતી એ સીધી હતી, તો એ પેલા કોતરોમાંથી પોતાનો ખોરાક નહોતી લઈ શકતી, પણ એની ચાંચ જ્યારે વાંકી થઈ તો એ પોતાનો ખોરાક મેળવી શકે. તો એનો મતલબ ભિન્નતા એ નવી જાતિના ઉદ્ભવ માટે અને જીવિતતાને જાળવી રાખવા માટે જરૂરી છે.